આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ માં ચેપ્ટર નંબર 1 પૂરક વચનમાં ઈચ્છા દાદા એ ચેપ્ટર અધૂરું હતું એ આજે પૂર્ણ કરીશું। 5 નંબર ટેક્સિંગ પર તમારે આ ચેપ્ટર આપેલું છે અને ભાગ 2 અગાઉ ભાગ 1 માં આપણે શું જોઈએ એની થોડી ચર્ચા કરી લીધી કે જાણે આવો ઈચ્છા કાકા સાથે જાણે આવો જાણ લઈને જાય છે જાણ લઈને જાય છે ત્યારે ખૂબ જ ઠંડી હોય છે અને એ ઠંડીના કારણે જાણે આવો શું કરે છે કે જે ઉતારો એમને આપે હોય છે એ ઉતારા ઉપર જઈને જે ગાદલા અને ગુદડા હોય છે એ પોતપોતાના સાથે લે છે અને એ ગાદલાને માંડવા માટે એવા તૈયાર થઈ જાય છે એમાં ઈચ્છા કાકાને હેરાન પરેશાન કરવા માટે જે જાણે આવો હોય છે કન્યા પક્ષ તરફ મોડે સુધી એમને મોડું થાય છે પછી જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે પણ જાણે આવો સુતા જ રહે છે અને એ વરઘોડાની સાથે એમના જે કુટુંબીજનો હોય છે એ જ એમની સાથે જોડાય છે। હવે વરઘોડો જ્યારે પૂર્ણ થાય છે પછી એ પરત પોતાના સ્થાન તરફ પાછો ફરે છે। વરઘોડો પોતાના ઉતારા તરફ પાછો ફરે છે તે વખતે ઈચ્છા કાકા પાસે જે સોપારી હોય છે એમના ઘરમાં સોપારી આવેલી હોય છે એ સોપારી લેવા માટે કન્યા પક્ષની જે સ્ત્રીઓ છે એ કન્યા પક્ષવાળા એમને ખૂબ જ હેરાન કરે છે। પાછી ફરતી વખતે સૌથી મોકરે વાળંદ હોય છે ઉતારા તરફ પાછા ફરે છે તે વખતે સૌથી મોકરે એટલે કે નજીક વાળંદ હોય છે એ વાળંદ કિચન લાઇટ મતલબ કે ગેસથી ચાલતી લાઇટ છે એ કિચન લાઇટ લઈને ચાલતો હતો। ઉતારા તરફ પાછા ફરતી વખતની વાત છે કે વરઘોડો જ્યારે પાછો ફરે છે ત્યારે સૌથી મોકરે વાળંદ કિચન લાઇટ લઈને ચાલતો આવતો હોય છે। પાછળ વરઘોડિયા એની પાછળ અનવર પીડા લેવા માટે વેવાય પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો। વેવાય પક્ષ એટલે સ્ત્રી પક્ષવાળા એ એમની પાછળ પાછળ આવી રહ્યા હતા બીડા લેવા માટે। બીડા લેવા માટે એટલે વર પક્ષ તરફથી કન્યા પક્ષવાળાને જે લાભો મળે છે એમના હકનું જે મળે છે એને બીડા કહેવાય છે। ઉતારામાં અત્યારે રસપરાના અવાજ ન ગણીએ તો સાવ ઉતારો હતો ત્યાં જે જનૈયાઓ હતા એ સુઈ રહ્યા હતા અને એમના ડસકોરાના અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું। ગોર મહારાજે ગોત્રેજતા ગાતા આગળ દીવો કર્યો ગોત્રેજ એટલે કે કુળ દેવતા ગોત્રેજ જમના
રાગો આપવાનો. વરરાજ આને તો આખા દિવસનો નખોડો ઉપવાસ હતો. વરરાજ આને ઉપવાસ હતો અને કઈક મોડેથી એમને ફરાર મળ્યો. હોવાથી એમાં કોઈ સોધરી વળી નહોતી. એમની ભૂખ સંતોષાઈ નથી કારણ કે આખા દિવસનો ઉપવાસ હતો અને એમને થોડા ફળ મળ્યા હતા. એ તો થોડાકને લીધે કડકડતું ધોત્યું, થોડાકને લીધે કડકડતું એટલે કે નવું નકુકો ધોત્યું અને બોસ્કીના પેટર્ન શોધતા. બોસ્કી એટલે એક પ્રકારનું રેશમી કાપડ. પેટર્ન શોધતા એટલે કે સાથી શોધતા. પગલાની કે ફેર પગલાનો ફેર પડ્યો છે.
ઈશા કાકા ને મુશ્કેલી પડે અને એનો કોઈ નિર્ણય ના આવે એવું તો બને નહીં. ખાડની ચોકડી પાસે બે જણ સુતા હતા. તેમની વચ્ચે સેજ પોલાણ રહી ગયું હતું. પોલાણ એટલે થોડી જગ્યા. થોડી જગ્યા રહી ગઈ હતી એમાં હળવે રહીને ઈચ્છા કાકાએ પડખા ભેર ઉપલક જેવી સ્થિતિમાં લંબાવ્યું. ઉપલક એટલે અબડ્યું છે. અબડ્યું એટલે
કર્યું હતું તેના અડધા ભાગ પર એને લંબાવી નાખી, બાકીનો અડધો માથે ઓઢી લીધો અને લવંતું ન થાય તો ઘેર જઈને શનિવારે હનુમાનને નાળિયેર બધેવાની બાધા લીધી. એ માણસે શું કર્યું કે જો મને કઈ સવાર સુધી થાય નહીં અને મને કોઈ લવંતી ન થાય તો શનિવારે મારે હનુમાનજી એટલે કે હનુમાનજીને જઈને નાળિયેર બધેવું. આજે ઈચ્છા કરતા ઉપર અડી કરવાના આશયથી અને એની સિગડી થાય એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદરામાં મોં સંતાડીને મૂંછમાં હસતા હતા. ઈચ્છા કાકાને હેરાન કરવા માટે ઘણા બધા જાનૈયાઓ શું કરતા હતા, ઊંઘતા નહોતા પણ ગોદાની અંદર મોં રાખી અને મૂંછો માટે મૂંછોમાં ઈચ્છા કાકા પર હસી રહ્યા હતા. એ બધા જાનૈયાઓ ઈચ્છા કાકા ઉપર ખૂબ જ હસી રહ્યા હતા. ઈચ્છા કાકાની ખેડકીનો હક અવાજ સાંભળીને તેમના જમને પડકે સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોદો ખસેડીને ઊભો થઈ ગયો. ઈચ્છા કાકા જે ખેડકી જોતી હતી એ ખેડકીના કારણે બીજો એક માણસ હતો એ પણ ઊભો થઈ ગયો અને ખસીને જતો રહ્યો. ગોદરું ધીમે ખસેડીને જતો રહ્યો. ઈચ્છા કાકાએ કહ્યું, એલા ફિર્યા પેલો બીજો માણસ એના પડખામાં સૂતો હતો એની પાસે એને એવો ખસી જાય છે એટલે શું કે છે ઈચ્છા કાકા, એલા ફિર્યા ક્યાં ઊભો થયો, તું જરાય હિંચ નહીં. અને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધે મોંમાંથી લાલો પડદો નીકળી ગયો. જેમાં ઈચ્છા કાકાએ ફિર્યાને કહ્યું કે તું બિલકુલ ડરીશ નહીં. ઈચ્છા કાકા એટલે ઈચ્છા કાકાએ પેલા ફિર્યાને કહ્યું કે તું બિલકુલ ડરીશ નહીં એમ બોલવા જાય છે એટલે એના મોંમાં જે પાન ખાધેલું પાન હતું એ પાનને લીધે મોંમાં જે લાળ વહેતી હતી એ મોંમાંથી નીચે કોબળો પડી ગયો. કીડીઓ કહે કાકા, અહીં મારો સાળો ગમ બહુ થાય છે. શું કહે છે કીડીઓ કે સાળો
ગળીમાં બેસી રહ્યા. ઈચ્છા કાકાને ભૂખ હોય એટલે તેમની ગળીથી બેસી રહી. ઈચ્છા કાકાને તો એવું જોઈતું હતું કે એમને ઘરમાઓ મળે. એમને હેરાન કરવા માટેના બીજા જગાઓએ પ્રયત્ન કર્યો હતો, પણ ઈચ્છા કાકાની બુદ્ધિથી એમની યુક્તિથી એમને સરસ રીતે ઊંઘ મળી ગઈ. એમને સરસ ઉપમનું પણ મળી ગયું. બે દિવસના ઉજાગરા બેઠેલા ઈચ્છા કાકા તે દિવસે ઉઠ્યા છે કઈ. એટલે બે દિવસના ઉજાગરા હતા અને ઈચ્છા કાકા ઉપર જે કાગડાનો ઢગલો થઈ ગયો એટલે એમાં એમને જે સરસ ઊંઘ મળી, જે ગરમાઓ મળ્યો, એ ગરમાવાને કારણે ઈચ્છા કાકા ખૂબ જ સુઈ રહ્યા. ખૂબ જ એમને ગઢ નિદ્રા લઈ લીધી. અહીંયા તમારો મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે. ઘરે તમે એનો સારો અભ્યાસ કરશો એ પાઠ સરસ મને યાદ રહી જશે. થેન્ક યુ.